અમદાવાદમાં ઓડા દ્વારા રણજીત બિલ્ડકોનના કામ પર બ્રેક લગાવાઈ રિંગ રોડ પર બ્રિજનું કામ ઓડા દ્વારા સ્થગિત કરવામાં આવ્યું। બિલ્ડકોન કંપની દ્વારા નિર્માણધીન બ્રિજ 4 મહિના અગાઉ ધરાશાયી થયો હતો। મહેસાણાની ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં છે। સ્લેબ તૂટી પડવાની ઘટનાને 4 મહિના વીત્યા છતાં રિપોર્ટ નથી આવ્યો। સરકાર દ્વારા તપાસ કમિટી નિમાઈ છતાં કાર્યવાહી કોઈ જ થઈ નથી। મહેસાણાની ઘટના બાદ મહેસાણાની જે ઘટના ઘટી હતી ત્યારબાદ કામ બંધ કરાવી સંતોષ મનાયો। અમદાવાદમાં ઓડા દ્વારા રણજીત બિલ્ડકોનના કામ પર બ્રેક લગાવવામાં આવી થોડા સમય પહેલા જે રીતે મહેસાણામાં સાઈડમાંથી બ્રિજ જે નમી ગયો હતો અને ત્યારબાદ હવે કોઈ પણ પ્રકારની જે ઘટના દુર્ઘટના ન સર્જાય તે માટે કાર્યવાહી થવી જોઈએ, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજુ સુધી થઈ નથી। રિંગ રોડ પર બ્રિજનું કામ ઓડા દ્વારા સ્થગિત કરવામાં આવ્યું છે। બિલ્ડકોન કંપની દ્વારા નિર્માણધીન બ્રિજ 4 મહિના અગાઉ થયો હતો, ધરાશાયી થયો હતો અને હજુ સુધી તેનો જે રિપોર્ટ હતો તે રિપોર્ટ નથી આપવામાં આવ્યો। કોઈ પણ પ્રકારના જે પગલાં લેવામાં આવવા જોઈએ તે પગલાં પણ નથી લેવામાં આવ્યા। મહેસાણાની ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં અત્યારે જોવા મળી રહ્યું છે। કામ સ્થગિત કરવામાં આવી રહ્યું છે। સ્લેબ તૂટી પડવાની ઘટનાને 4 મહિના વીત્યા છતાં પણ હજુ સુધી રિપોર્ટ નથી આવ્યો। દીપક આપણી સાથે લાઈવ જોડાયા છે। દીપક, અમદાવાદમાં ઓડા દ્વારા રણજીત બિલ્ડકોનના કામ પર બ્રેક લગાવવામાં આવી છે, કારણ કે 4 મહિના પહેલા જે બ્રિજ નમી ગયો હતો, જે ધરાશાયી થયો હતો, તે રિપોર્ટ પણ હજી નથી સોંપવામાં આવ્યો। મહેસાણામાં પણ આ પ્રકારની ઘટના ઘટી હતી, શા માટે કાર્યવાહી નથી થતી? સુરેલ, મહત્વની બાબત એ છે કે એક ઘટના બની તે છતાં પણ મહેસાણાની અંદર કામ ચાલુ રાખવામાં આવ્યું, તે જ કંપનીને કામ આપવામાં આવ્યું ને હવે આ ઔડાને જ્ઞાન થયું છે કે આ કામગીરી જે છે તે સ્થગિત કરાવી દેવામાં આવે ને જે બોપલ રિંગરોડ ખાતે સ્લેબ તૂટી પડ્યો હતો રિંગરોડના બ્રિજનો, તેનું કામગીરી જે છે તે હાલ સ્થગિત કરવા દેવામાં આવી છે। લગભગ 8 દિવસથી આ કામગીરી જે છે તે બંધ કરી દેવામાં આવી છે। 4 મહિના આ બ્રિજ તૂટ્યાનો સ્લેબ તૂટ્યાને થઈ ચૂક્યા છે, છતાં પણ તપાસ કમિટી જે સચિવોની નિમવામાં આવી છે તેમના દ્વારા કોઈ પણ રિપોર્ટ જે છે તે સરકારને નથી સોંપવામાં આવ્યો। મહત્વની બાબત છે કે આ પ્રકારની ઘટના થઈ તેમ છતાં પણ સરકાર દ્વારા તેને કામગીરી જે છે તે રણજીત બિલ્ડકોનને જ આપવામાં આવી ને બીજી ઘટના જે છે તે મહેસાણાની અંદર બની, હવે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે એક મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। કારણ કે 4 મહિના વીત્યા છે છતાં પણ કાર્યવાહી નથી થઈ રહી અને બીજી ઘટના જે છે તે મહેસાણાની અંદર બની ચૂકી છે। મહત્વની બાબત એ છે કે કોઈ પણ પ્રકારની જાનહાની કે કોઈ પણ મોટી દુર્ઘટના જે છે તે આની અંદર નહોતી થઈ, પરંતુ જે રણજીત બિલ્ડકોન છે તેના પર કોના ચાર હાથ છે તે એક સવાલ ઉભો થઈ રહ્યો છે। અને હવે મહત્વની બાબત એ છે કે જ્યારે મહેસાણા અને અમદાવાદ બોપલ રિંગરોડ ખાતેની જે ઘટના બની હતી તેની અંદર તપાસ રિપોર્ટ ક્યારે આવશે તે એક મોટો સવાલ થઈ રહ્યો છે સોનલ। જી દીપક, મહેસાણાની ઘટના ઘટી ત્યારબાદ અમદાવાદના બોપલમાં પણ આ જ પ્રકારની ઘટના ઘટી હતી, તો પછી જે બિલ્ડકોન કંપની છે તેમની સામે કાર્યવાહી ન થતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, લોકોના જીવના સાથે ચેડા થઈ રહ્યા છે। બિલકુલ, જે પ્રકારે બોપલ રિંગરોડ ખાતેની પહેલા 4 મહિના પહેલા જે ઘટના બની હતી તેમાં રાત્રિ સમયે આ સ્લેબ જે છે તે તૂટ્યો હતો, સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની નહોતી થઈ, પરંતુ આ જે રિંગરોડ છે ત્યાં વાહનો જે છે તે મોટી સંખ્યામાં પસાર થતા હોય છે। જો આ સ્લેબ કોઈ વાહન પર પડ્યો હોત તો ચોક્કસથી કેટલાક લોકોના જીવ જે છે તે જોખમમાં મુકાઈ શકત, પરંતુ મહત્વની બાબત એ છે કે રણજીત બિલ્ડકોનને શા માટે પસંદગી કરવામાં આવે છે? અમદાવાદની અંદર આ પ્રકારની ઘટના બની તેમ છતાં પણ મહેસાણાની અંદર કામ જે છે તેનું ચાલુ રાખવામાં આવ્યું, રણજીત બિલ્ડકોનને જ કામ આપવામાં આવ્યું ને હવે જ્યારે આ બંને ઘટનાની નોંધ લેવામાં આવી ત્યારે હવે તેનું કામ જે છે તે સ્થગિત કરી દેવામાં આવ્યું છે। ત્યારે અહીં માંગ અને પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે રણજીત બિલ્ડકોનને શા માટે છાવરવામાં આવે છે, શા માટે રણજીત બિલ્ડકોનની કામગીરી જે છે તે ખાલી સ્થગિત કરાવીને સંતોષ માનવામાં આવે છે, રિપોર્ટ કેમ નથી સોંપવામાં આવતો ને જે 4 મહિના વીતી ચૂક્યા છે તેમ છતાં પણ હજુ સુધી રિપોર્ટ નથી આવતો, તો ત્યારે હવે રિપોર્ટ ક્યારે આવશે ને તેની સામે શું કાર્યવાહી થશે તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। જી જી દીપક, આભાર જાણકારી માટે।